મેઘરાજાની અવિરત મેઘ સવારી અને ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી આવતા કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે આવેલા પાણીના પ્રવાહે મગફળીના પાકમાં તારાજી સર્જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં મોટા પાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘેડ પંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેત પેદાશો નિષ્ફળ થતા ખેડૂતોએ વાવેતર કરેલ ખેત પેદાશોનું ખાતર બિયારણ મજૂરી સહિતની આર્થિક નુકસાની વેઠી રહ્યા છે. સાથે ખેતરોમાં ધોવાણ થતા ખેતરોમાં પણ દર વર્ષે નુકસાન થવા પામે છે. અમારે આ વર્ષે આખાનો પાક નિષ્ફળ ગયો છે. તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને હવે આમાં અમારે શું કરવું? સરકાર તરફથી કોઈ પગલાં લે વેલા અથવા પાક વીમાની વ્યવસ્થા કરે એવું કંઈ કરે તો એને અપીલ એવી કરવામાં આવે છે. અને વાવેતરમાં એ મગફળીને મોં મૂકી હતી, વ્યાજી લઈને વાવેતર કરવા પડે, પાછો પાક નિષ્ફળ થઈ ગયો. તંત્ર કોઈ ધ્યાન ના દેતું નથી. આ બીજી ત્રીજી વખત છે, આજ પાંચ છ દિવસે એટલું એટલું પાણી છે. આ બધી માંડવી બધી ફેલ થાય. આજે વાત ખુલ્લું થયું, તડકો થયો એટલે માંડવી આ કાલે કંઈ નહીં હોય. તંત્ર કોઈ આવતું નથી. આજ જોવા આવે ને પછી કાલે જોવા આવે તો આ માંડવી ન હોય તો એ તંત્રમાંથી કોઈ કંઈ આવતું નથી. હાલ તો અમારી માંગણી એ કે આ જોઈ જાય સરકાર તરફથી અને પાક વીમાની કંઈ વ્યવસ્થા કરે તો સારી વાત છે. હાલમાં ચાર પાંચ દિવસથી મેઘરાજા અવિરત મેઘ સવારી સાથે વરસતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારની તિલોડી, સાબરી, ઓઝત સહિતની નદીઓના પાણી આવતા કેશોદ તાલુકાના પંચાળા, બાલાગામ, બામણાસા, અખોદર, ખમીદાણા, સરોડ, પાડોદર, ઈસરા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો હોવાના દ્રશ્યો જોવા મળે છે. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ હજારો વીઘાની મગફળીમાં વરસાદી પાણી ફરી વળ્યા, જે પાણી સતત લાંબો સમય ભરાયેલા રહેતા મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોના ખેતરોમાં થયેલ નુકસાની અથવા તો પાક વીમાની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સહાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.